मित्रों आज आपणे धोरण 12 गणित भाग 1 प्रकरण 5 सातत्य अने विकलन एनी अंदर मित्रों स्वाध्याय 5.2 आपणे आगळना लेक्चर में पूरु करी त्यार पछी स्वाध्याय 5.3 ए छे गूढ विधेयनुं विकलन एटले के इम्प्लिसिट फंक्शन। फंक्शन बे प्रकारना होय छे मित्रों, एक्सप्लिसिट एक्सप्लिसिट अने इम्प्लिसिट। हवे एक्सप्लिसिट एटले टू एक्सप्लिट एटले अलग करवू अने इम्प्लिसिट एटले अलग न थाय तेवू। हवे विधेयनी परिभाषामां आपणे जोईए के एक्सप्लिसिट अने इम्प्लिसिट फंक्शन। तो एमां इम्प्लिसिट फंक्शन एटले गूढ विधेय। गूढ विधेय एटले मित्रों विधेय विशे आपणे जाणीए छीए, परंतु गूढ विधेय एटले केवा प्रकारनुं विधेय? तो કે બે ચલનું વિધેય આપેલું હોય, દાખલા તરીકે fxy બરાબર x² + y² + x = 0, આ એક વિધેય છે અથવા સમીકરણ આપેલું છે। હવે આ સમીકરણ જે છે એની અંદર તમે y ને કરતા બનાવી શકો, એટલે કે y² = -x² - x થશે। હવે તમે વિકલન કરશો એટલે ડાયરેક્ટ dy/dx તમને મળશે। એટલે કે બે ચલનું, ફરીથી સમજી લો, બે ચલનું એવું વિધેય કે જેમાં कोई एक चल ने करता बनावी शकात तो होय तो तेवा विधेय ने एक्सप्लिसिट फंक्शन कहेवाय। परंतु एवं विधेय होय, दाखला तरीके बीजो उदाहरण जोईए तो fxy x² + xy + y² = 0। હવે આ જે વિધેય છે મિત્રો, આની અંદર તમે y ને કરતા બનાવો, તો આની અંદર તમે y ને કરતા બનાવશો તો દ્વિઘાત સમીકરણને ઉકેલશો તો પણ y ને કરતા બનાવી શકાશે નહીં, કારણ કે y² મધ્યમ પદમાં x / y છે। એટલે આ સમીકરણમાં તમે y ને કરતા બનાવી શકતા નથી, અને y ને કરતા બનાવી શકતા નથી મતલબ x અને y બંને અલગ થતા નથી અને બંને ચલ સ્વતંત્ર બનતા નથી, માટે તેને ગૂઢ વિધેય કહેવાય। ખ્યાલ આવ્યો મિત્રો? એટલે કે બે ચલનું એવું વિધેય કે જેમાં આપણે કોઈ એક ચલને કરતા બનાવી શકતા નથી, એટલે કે ડાબી બાજુ કોઈ એક ચલ હોય, જમણી બાજુ બીજો ચલ હોય। પહેલું ઉદાહરણ છે એમાં y² = -x² - x, એટલે કે ડાબી બાજુ છે એ y છે અને જમણી બાજુ x છે, એટલે બંને ચલ છે એને આપણે અલગ કરી શકીએ, એટલે એક્સપ્લિટ કરી શકીએ છીએ, માટે તેને એક્સપ્લિસિટ ફંક્શન કહેવાય। ત્યારે બીજું ઉદાહરણ જે છે મિત્રો, એમાં x² + xy + y² = 0 માં y ને કરતા બનાવી શકતા નથી, ધેટ મીન્સ કે x અને y ને આપણે અલગ કરી શકતા નથી એટલે એક્સપ્લિટ કરી શકતા નથી, માટે તેને કહેવાય ઇમ્પ્લિસિટ ફંક્શન। અને ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે એને ગુજરાતીમાં કહેવાય ગૂઢ વિધેય। તો આપણે આજે x એટલે કે બે ચલના વિધેયનું એટલે કે ગૂઢ વિધેયનું વિકલન ભણવાનું છે, એટલે કે બે ચલના વિધેયમાં ચલ y ને x ના સ્વરૂપમાં ન દર્શાવી શકાય તો તેને ગૂઢ વિધેય કહેવાય। ક્લિયર મિત્રો? ગૂઢ વિધેય। ત્યાર પછી આપણે એક ઉદાહરણ ભણીએ કે x² + xy + y = 0 આપેલું હોય તો dy/dx શોધો। આપણને ધોરણ 11 ની અંદર ખ્યાલ છે કે આપણે ડાયરેક્ટ બંને બાજુ વિકલન લઈએ તો ડાબી બાજુ ત્રણ પદ સરવાળામાં છે, સરવાળામાં અલગ અલગ વિકલન આપી શકાય, તો dy/dx x ની સાપેક્ષ વિકલન લઈએ, dy/dx ઓફ x² + dy/dx ઓફ xy + dy/dx ઓફ y = ટુ dy/dx ઓફ 0। હવે x² નું વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી, એટલે 2 આગળ x ની 2 - 1 = 1, આ બે વિધેય ગુણાકારમાં છે। તો મિત્રો ગુણાકારનો નિયમ આપણે ભણ્યા છીએ ધોરણ 11 ની અંદર કે પહેલું બાર y નું વિકલન એટલે કે dy/dx ઓફ y + બીજું વિધેય અચળ પહેલાનું વિકલન એટલે કે dy/dx ઓફ x + dy/dx ઓફ y 0, એટલે કે અચળનું વિકલન 0 થશે। 2x ના 2x x dy/dx + y dy/dx ઓફ x, x નું x ની સાપેક્ષ વિકલન એ 1 થાય મિત્રો, આપણને ખ્યાલ છે જે x નું x ની સાપેક્ષ વિકલન 1 થાય, અને x નું x ની સાપેક્ષ વિકલન 1 એટલા માટે થાય કે x એટલે y બરાબર x રેખા થશે, અને આ રેખા જે છે x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે, અને tan 45 છે એ હંમેશા કેટલા થશે મિત્રો? 1 થશે। અને માટે x નું, કારણ કે આ રેખા જે આપણી છે એ y બરાબર x રેખા છે, એટલે કે dy/dx બંને બાજુ વિકલન લઈએ તો dx/dx = 1 મળશે। ક્લિયર મિત્રો? એટલે x નું x ની સાપેક્ષ 1 એટલા માટે લખીએ છીએ કે x નું વિકલન x ની સાપેક્ષ
એટલે વાય બરાબર એક્સ રેખા અને વાય બરાબર એક્સ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે પિસ્તાલીસ નો ખૂણો બનાવે તો ઢાળ થશે ટેન પિસ્તાલીસ બરાબર એક થશે. માટે વિકલન એટલે વક્રના સ્પર્શકનો ઢાળ એટલે કે વાય બરાબર એક્સ રેખા પોતે છે પોતે જ સ્પર્શક છે એનો ઢાળ વન થશે. માટે ડીએક્સ બાય ડીએક્સ વન લખીએ છીએ. ક્લિયર મિત્રો? બીજું જમણી બાજુ જીરો છે, જીરોનું વિકલન જીરો લખીએ, જીરો એટલે અચળ. હવે આપણે ભણીએ છીએ કે અચળનું વિકલન જીરો. હવે અચળનું વિકલન જીરો શા માટે? તો કે કોઈ પણ અચળ રેખા હોય એટલે કે વાય બરાબર સી રેખા, આ થશે અચળ. વાય બરાબર સી લઈએ, આ એક્સ આ વાય આ જીરો, તો બંને બાજુ વિકલન કરીએ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીસી બાય ડીએક્સ. હવે ડીસી બાય ડીએક્સ વિકલન મતલબ વક્રના સ્પર્શકનો ઢાળ, એટલે વક્ર એટલે વક્ર પોતે એક્સ અક્ષને સમાંતર રેખા થશે. હવે એક્સ અક્ષને સમાંતર રેખાનો ઢાળ જીરો થાય કેમ? તો કે એક્સ અક્ષને સમાંતર રેખા એક્સ અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે? જીરો ડિગ્રીનો. માટે ટેન જીરો ઇક્વલ ટુ જીરો. માટે કહી શકાય કે અચળનું વિકલન શૂન્ય થાય, કારણ કે અચળ એટલે એક્સ અક્ષને સમાંતર રેખા, અને એક્સ અક્ષને સમાંતર રેખાનો ઢાળ જીરો થાય માટે અચળનું વિકલન શૂન્ય થાય. ક્લિયર મિત્રો? આના પરથી મળશે ટુ એક્સ એક્સ ડીવાય બાય ડીએક્સ વાય ઇન્ટુ એક્સ નું એક્સ ની સાપેક્ષ વન ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે જોઈએ છે ડીવાય બાય ડીએક્સ. માટે ડીવાય બાય ડીએક્સ છે એને સાથે લખીએ, તેથી લખી શકાય કે ડીવાય બાય ડીએક્સ પ્લસ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, બાકીના બે પદ છે મિત્રો ટુ એક્સ અને વાય, એને આપણે જમણી બાજુ લખીએ તો માઇનસ ટુ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈએ તો આ થશે મિત્રો વન પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ પ્લસ વાય, ને ડીવાય બાય ડીએક્સને કરતા બનાવીએ એટલે કે બંને બાજુ વન પ્લસ એક્સ વડે ભાગીએ તો આપણો ફાઇનલી આન્સર આવે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ ઇન બ્રેકેટ ટુ એક્સ પ્લસ વાય ડિવાઇડેડ બાય વન પ્લસ એક્સ. તો આ થયું આપણું માગેલું વિકલન. મિત્રો ઘણા મનમાં પ્રશ્ન થાય કે સર આટલી લાંબી રીત શા માટે કરવાની? તો આની ટૂંકી રીતનું એક સૂત્ર છે આપણે જોઈ લઈએ મિત્રો, અથવા ગુડ વિધેયના વિકલનનું આપણી પાસે સૂત્ર છે કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ અપોન ડેલ એફ બાય ડેલ વાય, આપણું સૂત્ર છે. જ્યાં ડેલ આપણે ખ્યાલ છે તમે ફિઝિક્સમાં ભણ્યા છો આંશિક વિકલન, ડેલ જ્યાં ડેલ એટલે આંશિક વિકલન છે. હવે આંશિક વિકલન એટલે શું મિત્રો? તેનો મિનિંગ છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું ડિટેલમાં, પરંતુ હાલમાં ડીવાય બાય ડીએક્સ એટલે કે ગુડ વિધેય એટલે કે એક્સ અને વાયનું વિધેય આપેલું હોય ત્યારે આ રીતે વિકલન કરીએ તો પણ ચાલે, પરંતુ એની એક શોર્ટકટ રીત છે કે આ રીતે વિકલન કરીએ. તો સૌ પ્રથમ આપણને વિધેય આપેલું છે અને આપણે એફ નામ આપી દઈએ, તો એફ એક્સ શું આપેલ છે મિત્રો? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ વાય ઇક્વલ ઝીરો. પહેલું સ્ટેપ શું કરવાનું? આ સૂત્ર યાદ રાખવાનું, ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ, એટલે એક્સની સાપેક્ષ એફનું વિકલન છેદમાં એફની વાયની સાપેક્ષ એફનું આંશિક વિકલન. આગળ માઇનસ નિશાની છે, આ ધ્યાનમાં રહે. હવે આ સૂત્ર છે એ ઘણા મિત્રોને પ્રશ્ન થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું અને આંશિક વિકલન શા માટે આપણે ડીવાય બાય ડીએક્સનો ઉપયોગ કરીએ છીએ, તો આની સાબિતી છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું મિત્રો. સૌપ્રથમ શું કરવાનું? તો કે દ્વિચલનું એટલે કે એક્સ વાયનું વિધેય આપેલું હોય અને આપણે ડીવાય બાય ડીએક્સ શોધવાનું હોય ત્યારે તેને એફ એક્સ કહી દેવાનું. બીજું કે બધા પદ છે એ ડાબી બાજુ લાવવાના ઇક્વલ ટુ ઝીરો બનાવી દેવાના. પહેલું સ્ટેપ આ, કોઈ પણ વિધેય આપેલું હોય દાખલા તરીકે આ રીતનું હોત ઇક્વલ ટુ વાય અથવા ઇક્વલ ટુ માઇનસ વાય, તો સૌપ્રથમ શું કરવાનું કે બધા પદ છે એને ડાબી બાજુ લખી દેવાના, એટલે માઇનસ વાય એને ડાબી બાજુ લખીએ તો પ્લસ વાય ઇક્વલ ટુ ઝીરો, એટલે આ ફોર્મમાં વિધેય બનાવવાનું એ તેને એફ કહેવાનું. હવે મિત્રો ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું, તેથી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ પછી બ્રેકેટ કરી દેવાનું, માઇનસ પછી બ્રેકેટ, તો ડેલ એફ બાય ડેલ એક્સ. તો ડેલ એફ બાય ડેલ એક્સ નો મતલબ શું મિત્રો?
કે વિધેય f નું x ની સાપેક્ષ આંશિક વિકલન એટલે કે પાર્શિયલ ડિફરન્શિએશન. પાર્શિયલ ડિફરન્શિએશન મિત્રો એટલે શું? તો આપણે ખબર છે કે કોઈ બે ચલ નું વિધેય હોય તેમાં એક ચલ આપણે અચળ રાખીએ અને બીજો ચલ છે એને વધારતા જઈએ, બરાબર છે, તો ટોટલ ક્વોન્ટિટી વધે તો તેને કહેવાય આંશિક વિકલન. એટલે x ની સાપેક્ષ આંશિક વિકલન ધેટ મીન્સ કે y આપણો અચળ છે. આંશિક વિકલન એટલે બે ચલના વિધેયમાં એક ચલ છે એને અચળ રાખીએ અને બીજો ચલ છે એને ઇન્ક્રીઝ કરીએ અથવા ડિક્રીઝ કરીએ, ફેરફાર કરીએ, તો તેને આંશિક વિકલન કહેવાય. તો x ની સાપેક્ષ આંશિક વિકલન ધેટ મીન્સ આપણો y છે એ રીમેન કોન્સ્ટન્ટ, એટલે કે y ને અચળ લેવાનો છે. એટલે x સ્ક્વેર નું વિકલન 2x xy માં y અચળ છે, અચળ ગુણાકારમાં આવશે. આપણને ખ્યાલ છે કે અચળ કોઈ પણ વિધેયમાં હોય તો ગુણાકારમાં રહેશે. x નું વિકલન 1, y એકલો છે એટલે y એટલે અચળ, અચળ નું વિકલન 0. આ થઈ મિત્રો છેદમાં. ખ્યાલ આવે મિત્રો? x સ્ક્વેર નું 2x, x ઇન્ટુ y માં y અચળ છે, અચળ ગુણાકારમાં હશે તો એ ગુણાકારમાં જ રહેશે, x નું વિકલન 1 થશે. પ્લસ y સિંગલ છે, y ના ગુણાકારમાં 1 છે માટે y નું વિકલન 0 થશે. આ 0 તો 0 જ રહેશે. છેદની અંદર ડેલ f બાય ડેલ y, ધેટ મીન્સ કે વિધેય f નું y ની સાપેક્ષ આંશિક વિકલન એટલે x અચળ લેવાનું. x અચળ લઈએ એટલે x સ્ક્વેર આખું પદ અચળ થશે અને અચળ નું વિકલન 0. પ્લસ આ અચળ અને વિધેય ગુણાકારમાં છે એટલે x કોમન આવશે, અચળ છે એટલે y નું વિકલન y ની સાપેક્ષ 1 થશે, પ્લસ y નું વિકલન 1 થશે. તો આપણો આન્સર આવ્યો dy / dx = માઇનસ 2x + y છેદની અંદર x + 1. ક્લિયર મિત્રો? આન્સર આવી ગયો માઇનસ 2x + y / 1 + x. તો આ થયું આંશિક વિકલનની રીતે ગુડ વિધેયનું વિકલન. એટલે આ સ્ટેપ કરતા આ સ્ટેપ આપણને સરળ પડે. પછી મિત્રો આપણે સ્વાધ્યાય 5.3 એટલે કે ગુડ વિધેયના વિકલનનું સ્વાધ્યાય 5.3 ભણીએ. તેમાં આપેલ છે વ્યાખ્યાયિત વિધેય માટે dy / dx શોધો, એટલે કે નીચે આપેલા વિધેયો માટે dy / dx શોધો. દાખલા નંબર 1 છે મિત્રો, 2x + 3y = sin x. પહેલો દાખલો છે 2x + 3y = sin x. ક્લિયર મિત્રો? હવે આ દાખલો છે મિત્રો, એ આપણે બંને રીતે ગણીએ તો બંને બાજુ વિકલન લેતા એટલે x ની સાપેક્ષ, તો d / dx ઓફ 2x + 3y equal to d / dx of sin x થશે. તો ડાબી બાજુ બે વિધેય સરવાળામાં હોય તો અલગ અલગ વિકલન આપી શકાય, તો d / dx of 2x + d / dx of 3y equal to d / dx of sin x. ક્લિયર મિત્રો? આલું થશે. તો d / dx 2x, d / dx 3y. હવે 2x હવે એની અંદર બે વિધેય ગુણાકારમાં છે એટલે d / dx ઓફ 2 બાર x નું વિકલન પ્લસ x બાર d / dx 2 પ્લસ 3 અને y, આ બે વિધેય ગુણાકારમાં છે એટલે ગુણાકારનું સૂત્ર પહેલું બાર એટલે કે પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન ઇક્વલ ટુ મિત્રો સાઇન એક્સ નું વિકલન, પણ ખ્યાલ છે કોસ એક્સ. સાદુરૂપ આપી તો 2 ઇન્ટુ એક્સ નું વિકલન 1 + x 2 એટલે અચળ, અચળ નું વિકલન 0,
प्लस थ्री इंटू डीवाय बाय डीएक्स प्लस वाई त्रणनु विकलन त्रण अचल है अचलनु विकलन शून्य इक्वल टू कॉस एक्स। हवे सादरूप आपीए तो टू प्लस जीरो प्लस थ्री डीवाय बाय डीएक्स प्लस जीरो इक्वल टू कॉस एक्स। तो डीवाय बाय डीएक्स ने करता बनाइए तो थ्री डीवाय बाय डीएक्स इक्वल टू कॉस एक्स माइनस टू। तो फाइनली आंसर आ डीवाय बाय डीएक्स इक्वल टू कॉस एक्स माइनस टू अखाने छेद में थ्री। आ थो आप डीवाय बाय डीएक्स। क्लियर मित्रों, आ थो आप डीवाय बाय डीएक्स। हवे मित्रों आज दाखला ने अपने टूकी रीते जोईए तो टूकी रीतनी अंदर एटले के अथवा सूत्र है सौ प्रथम एफ एक्स एट्ले कि बधा पद डाबी बाजू लखीए तो टू एक्स प्लस थ्री वाय माइनस बराबर जीरो अथवा रीत है। आप सूत्र मूके तेथी डीवाय बाय डीएक्स बराबर ब्रेकेट में माइनस डेल एफ बाय डेल एक्स डेल वाय। तो डीवाय बाय डीएक्स माइनस मित्रों डेल एफ बाय डेल एक्स એટલે આપેલા વિધેય એફ નું એક્સ ની સાપેક્ષ વિકલન એટલે વાય ચળ આંશિક વિકલન છે। હવે આનું વિકલન કરીએ તો આપણને ખ્યાલ છે મિત્રો કે એફ નું એક્સ ની સાપેક્ષ વિકલન કરીએ તો આ આવશે ડી બાય ડીએક્સ ઓફ ટુ એક્સ પ્લસ થ્રી વાય માઇનસ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ। છેદની અંદર એફ નું ડેલ એફ બાય ડેલ વાય એટલે વાયની સાપેક્ષ એટલે ડી બાય ડી એફ વાય ટુ એક્સ પ્લસ ડી બાય ડી વાય ઓફ થ્રી વાય માઇનસ ડી બાય ડી વાય ઓફ સાઇન એક્સ એટલે આંશિક વિકલન છે પણ હું લખું છું વિકલન। ખ્યાલ આવે મિત્રો? હવે આનું સાદરૂપ આપીએ તેથી ડીવાય બાય ડીએક્સ इक्वल टू माइनस। तो आपने ख्याल है मित्रों डी बाय डी एक्स टू एक्स है तो टू एक्स नु बे अचल एक्स नु विकलन मान એટલે બે થશે प्लस थ्री वाय नु एक्स की सापेक्ष એટલે वाय अचल है एक्स की सापेक्ष विकलन है वाय अचल है आखू पद जीरो થશે। साइन एक्स नु एक्स की सापेक्ष विकलन कॉस एक्स छेद ની અંદર वाय ની સાપેક્ષ टू एक्स नु विकलन टू પણ अचल है एक्स પણ अचल है आखू पद अचल થશે કારણ કે ડેલ એફ બાય ડેલ વાય એટલે છેદની અંદર વાયની સાપેક્ષ એટલે એક્સ અચળ લેવાનો એટલે ટુ એક્સ અચળ અચળનું વિકલન જીરો પ્લસ થ્રી વાયનું વાયની સાપેક્ષ ત્રણ અચળ છે વાયનું વિકલન વાયની સાપેક્ષ બનશે માઇનસ સાઇન એક્સનું વાયની સાપેક્ષ એટલે એક્સ અચળ છે એટલે સાઇન એક્સ આખો અચળ થશે એક્સ ચલ નથી એક્સ અચળ લેવાનું છેદની અંદર એટલે જીરો થશે। આમ સાદું આપીએ તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ આ માઇનસ અંદર ગુણાકાર કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ કોસ થઈ જશે માઇનસ ટુ અપોન થ્રી। તો આ થયું આંશિક વિકલનની રીતે આપેલા મૂળ વિધેયનું વિકલન। ક્લિયર મિત્રો? ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે જોઈએ। દાખલા નંબર બે ની અંદર મિત્રો આપેલ છે કે ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ સાઇન વાય ટુ એક્સ પ્લસ થ્રી વાય ઇક્વલ ટુ સાઇન વાય। હવે મિત્રો આનું આપણે બંને રીતે વિકલન કરીએ તો આપણને ખ્યાલ છે કે તેથી બંને બાજુ વિકલન લઈએ તો ડી બાય ડી એક્સ ટુ એક્સ થ્રી વાય ઇક્વલ ટુ ડી બાય ડી એક્સ ઓફ સાઇન વાય થશે મિત્રો। બંનેને અલગ અલગ સરવાળામાં વિકલન આપીએ તો ડી બાય ડી એક્સ ટુ એક્સ પ્લસ ડી બાય ડીએક્સ થ્રી વાય ઇક્વલ ટુ હવે સાઇન વાયનું વિકલન
સીધી રીત છે મિત્રો આંશિક વિકલન વાપરતા નથી એટલે વાય અચળ કે એક્સ અચળ નથી બંને ચલ લેવાના છે આ રીતની અંદર તો સાઈન વાય નું વિકલન સાઈન નું વિકલન કોસ વાય પાછું વાય નું એક્સ ની સાપેક્ષ લખવું પડે ડીવાય બાય ડીએક્સ ક્લિયર મિત્રો કારણ કે વાય નું વિકલન એક્સ ની સાપેક્ષ વન નથી આ બે વિધેય નું સંયોજન છે સાઈન અને વાય નું આપણે આગળના દાખલા ભણી ગયા સંયોજિત વિધેય નું વિકલન સાઈન અને વાય બે વિધેય નું સંયોજન છે એટલે સાઈન નું વિકલન કોસ વાય y નું વિકલન x ની સાપેક્ષ dy / dx થાય 1 થાય નહીં આ ધ્યાન માં રહે હવે 2x નું વિકલન માં 2 અચળ છે x નું વિકલન 1 + 3y માં 3 અચળ છે y નું વિકલન dy / dx = cos y dy / dx ક્લિયર મિત્રો હવે આપણે શું કરીએ ડીવાય બાય ડીએક્સ પણ અપદ છે બધા એને ડાબી બાજુ લખીએ એટલે 3 ડીવાય બાય ડીએક્સ માઇનસ કોસ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ 2 હવે ડાબી બાજુમાંથી મિત્રો ડીવાય બાય ડીએક્સ સામાન્ય લઈએ તો ડીવાય બાય ડીએક્સ 3 માઇનસ કોસ વાય ઇક્વલ ટુ માઇનસ 2 દેન ડીવાય બાય ડીએક્સ इक्वल टू माइनस टू अपॉन थ्री माइनस कॉस वाई तो आ थे आप डीवाई बाय डी एक्स फापेला गुड विधेय नु एक्स नी सापेक्ष विकलन आप जवाब थे मित्र हवे मित्रों आज रीत छे ने आपणे गुड विधेय नी रीते जोईए सॉरी आंशिक विकलन जोईए तो अथवा डायरेक्ट लखूते थी डीवाई बाय डी एक्स इक्वल टू माइनस डेल एफ बाय डेल एक्स छेद में डेल एफ बाय डेल वाई हमें डेल एफ એટલે આપણને ખ્યાલ છે મિત્રો કે આ વિધેય છે એને માટે લખવું પડે 2x + 3y - sin y इक्वल टू 0 આ પ્રકારે લખવું પડે fx બરાબર 0 આંશિક વિકલન વાપરીએ ત્યારે 2x + 3y બધા પદ છે ડાબી બાજુ હોવા જોઈએ તો આપણું થઈ ગયું fx આપણો fx હવે ડેલ એફ બાય ડેલ એક્સ તો ડેલ એફ આનું વિકલન જે છે આગળ માઇનસ બ્રેકેટ કરીએ તો x ની સાપેક્ષ 2x નું વિકલન એટલે 2 + 3y નું x ની સાપેક્ષ એટલે y અચળ છે 0 થશે - sin y માં sin અને y અચળ છે એટલે આ sin y અચળ થશે એટલે આંશિક વિકલન ની રીતે તે 0 થશે છેદ ની અંદર y ની સાપેક્ષ વિકલન x અચળ લેવાનું તો x અચળ એટલે 2x નું વિકલન 0 3y નું y ની સાપેક્ષ એટલે 3 sin y ની સાપેક્ષ એટલે cos y ત્યાં cos y / dy / dx આવશે નહીં કારણ કે cos y / dy / dx ક્યારે આવશે તો કે sin અને y નું x ની સાપેક્ષ લઈએ છે ત્યારે y અને x બંને ચલ છે આ રીતમાં જ્યારે આંશિક વિકલનની રીતની અંદર અંશની અંદર એટલે કે del f / del x માં x ચલ છે y અચળ લેવાનો છે અને છેદ ની અંદર y ચલ છે ત્યારે x અચળ લેવાનું છે એટલે જવાબ આવશે - 2 / 3 - cos y આ થઈ બીજી રીત મિત્રો ત્યાર પછી આપણે દાખલા નંબર 3 જોઈએ દાખલા નંબર 3 આપેલ છે મિત્રો ax + by square ax + by square = cos y હવે મિત્રો આનું આપણે વિકલન કરીએ બંને બાજુ x ની સાપેક્ષ તો d / dx ax by square equal to d by dx of cos y ક્લિયર મિત્રો તેથી ડાબી બાજુ સરવાળામાં બે વિધેય છે અલગ અલગ વિકલન આપીએ તો d by dx ax d by dx by square equal to cos y નું વિકલન cos નું વિકલન - sin y y નું dy / dx ફરીથી સમજાવી દઉં મિત્રો cos y નું માત્ર sin y ને લખે કારણ કે cos અને y એ બંને સંયોજિત વિધેય છે એટલે cos અને y એ બંનેનું સંયોજન છે
આપણે સંયોજિત વિધેયનું વિકલન જે છે એ 5.2 ની અંદર ભણ્યા કે પ્રથમ બારના વિધેયનું વિકલન cos નું sin y, y નું 1 નથી dy/dx થાય માટે લખવું પડશે. હવે મિત્રો આ બે વિધેય ગુણાકારમાં છે એટલે બંનેનું ગુણાકારની ગતિ એટલે પહેલું બાર બીજાનું વિકલન પ્લસ બીજું બાર પહેલાનું વિકલન પ્લસ બીજા વિધેય માટે પહેલું બાર બીજાનું વિકલન પ્લસ બીજું બાર પહેલાનું વિકલન ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ક્લિયર મિત્રો? તેથી એ એક્સ નું એક્સ ની સાપેક્ષ એટલે વન પ્લસ એક્સ એ નું એક્સ ની સાપેક્ષ એટલે અચળ નું વિકલન ઝીરો પ્લસ બી વાય સ્ક્વેર નું એક્સ ની સાપેક્ષ એટલે ઘાત આગળ એક ઘાત ઓછી એટલે કે બે આગળ એક ઘાત ઓછી ઇન્ટુ વાય નું પાછું ડીવાય બાય ડીએક્સ. મિત્રો એટલે ખરેખર તો બે વિધેય છે, વાય અને સ્ક્વેર સંયોજિત વિધેય થશે. એટલે સૌ પ્રથમ બારનું વિધેયનું વિકલન એટલે ઘાત આગળ એક ઘાત ઓછી પાછું અંદરનું વિધેય વાય છે વાયનું વિકલન ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય સ્ક્વેર બી અચળ છે અચળનું વિકલન કેટલું થશે મિત્રો ઝીરો ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. સાદુરૂપ આપીએ તેથી એ ઝીરો થઈ જશે પ્લસ ટુ બી વાય ડીવાય બાય ડીએક્સ આ ઝીરો થશે ઇક્વલ ટુ આ શૂન્ય થઈ જશે પ્લસ શૂન્ય માઇનસ વાળું પદ છે તે ડાબી બાજુ લે તો પ્લસ સાઇન વાય ડીવાય બાય ડીએક્સ. તેથી લખી શકાય કે ડીવાય બાય ડીએક્સ કોમન લઈએ તો ટુ બી વાય ઇક્વલ ટુ માઇનસ એ એના પછી હું લખી શકું કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ એ ના છેદમાં ટુ બી વાય પ્લસ સાઇન વાય. ક્લિયર મિત્રો? આ થયો આપણો આન્સર એટલે કે ડીવાય બાય ડીએક્સ. આ થયો આપણો આન્સર એક દાખલા નંબર 3. હવે મિત્રો આને ગુણ વિધેયની રીતે મારે ગણવું હોય તો ગણી શકાય અથવા સૌ પ્રથમ આપણે શું કરીએ છીએ તો કે એફ એક્સ વાય બધા પદ છે તે ડાબી બાજુ લખીએ મિત્રો એક્સ પ્લસ બીવાય સ્ક્વેર માઇનસ કોસ વાય ઇક્વલ ઝીરો થશે. ક્લિયર મિત્રો? હવે શું કરીએ આપણે સૂત્ર મૂકી કઈ છે મિત્રો સૂત્રો ડીવાય બાય ડીએક્સ. તો આપણું સૂત્ર કયું હતું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ બ્રેકેટની અંદર ઢેલ એફ બાય ઢેલ એક્સ છેદની અંદર મિત્રો ઢેલ એફ બાય ઢેલ વાય. ક્લિયર? આપણું સૂત્ર બન્યું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ એફ બાય ડેલ એક્સ છેદમાં ડેલ એફ બાય ડેલ વાય. તેથી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ આંશિક વિકલનમાં અંશની અંદર એક્સની સાપેક્ષ આંશિક વિકલન એટલે વાય અચળ લેવાનો તો એક્સ એક્સ નું એક્સની સાપેક્ષ વિકલન. હવે મિત્રો ગુણાકારનું સૂત્ર નહીં વાપરીએ આપણે ડાયરેક્ટ લખીશું કારણ કે એક્સ છે એનું આ રીતે પણ લખી શકાય પરંતુ મારે ડાયરેક્ટ લખવું હોય તો કોઈ પણ વિધેયના ગુણાકારમાં અચળ હોય તો એ અચળને આપણે સામાન્ય લેવાનું અને ડાયરેક્ટલી ચલનું વિકલન લખી દેવાનું એટલે એક્સનું વિકલન પ્લસ બી અચળ વાય અચળ એટલે આખું પદ અચળ છે અને આખું પદ અચળ છે જ્યારે આમની અંદર એક્સ ચલ છે એ અચળ છે અને અચળ ગુણાકારમાં હોય તો તેને ગુણાકારમાં અચળ રાખી શકાય અને ચલનું વિકલન લખી શકાય પરંતુ બી વાય સ્ક્વેર આખું અચળ છે એટલે ઝીરો કોસ વાય એક્સની સાપેક્ષ અચળ થશે કારણ કે વાય અચળ લેવા છે એટલે આખું વિધેય અચળ છે પાછું ઝીરો છેદની અંદર મિત્રો શું આવશે તો કે વાયની સાપેક્ષ આંશિક વિકલન દેટ મીન્સ એક્સ રિમેન કોન્સ્ટન્ટ એટલે એક્સને અચળ લેવાનો એટલે એ અચળ એક્સ અચળ આખું વિધેય અચળ છે એટલે આનું વિકલન એ નહીં થાય શૂન્ય થઈ જશે કારણ કે વાયની સાપેક્ષ એટલે ઝીરો થશે પ્લસ બી વાય સ્ક્વેર
બી અચળ અચળ ગુણાકારમાં રહેશે, વાય સ્ક્વેર ચલ છે છેદમાં વાય ની સાપેક્ષ, એટલે વાય સ્ક્વેર નું વિકલન 2y, બટ 2y માં ઇન્ટુ dy / dx ને લખીએ મિત્રો, કારણ કે આંશિક વિકલન છે, y ની સાપેક્ષ y સ્ક્વેર નું વિકલન, જ્યારે આની અંદર શું હતું મિત્રો, y સ્ક્વેર નું આપણે શું લખતા હતા તો કે y સ્ક્વેર નું b 2y, y સ્ક્વેર નું વિકલન 2y લખ્યું આપણે, ઇન્ટુ y નું dy / dx, જ્યારે આંશિક વિકલન ની અંદર y ની સાપેક્ષ લઈએ છીએ, જ્યારે આની અંદર x ની સાપેક્ષ લઈએ છીએ, એટલે છેદમાં y ની સાપેક્ષ છે, એટલે y સ્ક્વેર નું માત્ર 2y થશે, ઇન્ટુ dy / dx લખીશું નહીં, અને cos y છે મિત્રો તો cos y નું થશે માઇનસ માઇનસ પ્લસ sin y, કારણ કે cos નું વિકલન માઇનસ sin અને માઇનસ માઇનસ પ્લસ sin y, તો આપણો જવાબ આવી ગયો dy / dx ઇક્વલ ટુ માઇનસ a અપોન 2by પ્લસ sin y, આ થઈ ગયો આપણો આન્સર મિત્રો. ત્યાર પછી મિત્રો એક દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 4 જોઈએ, ચોથો દાખલો છે મિત્રો, એમાં શું આપેલ છે કે xy + y² xy + y² = tan x + y = tan x + y, ક્લિયર મિત્રો? હવે શું કરીએ મિત્રો, આપણે ડાયરેક્ટલી સીધી રીતે તમે જાતે ગણી લેશો, આ રીતે આપણે ગુડ વિધિ વાપરી, એટલે કે એફ એક્સ વાય એક આંશિક વિકલન લઈએ, તો એક્સ વાય પ્લસ વાય સ્ક્વેર માઇનસ ટેન એક્સ માઇનસ વાય બરાબર ચીરો, આ ફોર્મેટમાં લખવું પડે. આંશિક વિકલનની રીત વાપરીએ ત્યારે સૌથી પહેલાં બધા પદ ડાબી બાજુ હોવા જોઈએ. હવે આપણું સૂત્ર મૂકીએ, તેથી ડીવાય / dx ઇક્વલ માઇનસ ડેલ એફ / ડેલ એક્સ, છેદની અંદર મિત્રો ડેલ એફ / ડેલ વાય, આપણું સૂત્ર થયું મિત્રો. હવે શું કરીશું, સૂત્રમાં કિંમત મૂકીશું, તેથી ડીવાય / ડીએક્સ ઇક્વલ માઇનસ, લેના માઇનસ છે, ડેલ એફ / ડેલ એક્સ, ધેટ મીન્સ એક્સ ની સાપેક્ષ એફ નું વિકલન, ત્યારે y અચળ લેવાનો આંશિક વિકલનમાં મિત્રો આ ખ્યાલ આવે, એટલે કે x ની સાપેક્ષ f નું વિકલન લઈએ ત્યારે y અચળ, એટલે કે x y ની અંદર y અચળ છે, અચળ વિધેય ગુણાકારમાં રહેશે, એટલે y x નું વિકલન y પ્લસ y સ્ક્વેર છે, y સ્ક્વેર આખો અચળ છે, એટલે આ પદ આખું અચળ થશે, જ્યારે આની અંદર x ચલ હતો y અચળ હતો, અને બે વિધેય ગુણાકારમાં હોય તેમાં એક અચળ હોય તો અચળને ડાયરેક્ટ ગુણાકારમાં બહાર લઈ અને ચલનું વિકલન લખી શકાય, એટલે y થશે x નું વન, આ 0 માઇનસ tan x, x આપણો ચલ છે અંશની અંદર, એટલે માઇનસ tan x, અને tan નું વિકલન આપણે ખ્યાલ છે મિત્રો x સ્ક્વેર x માઇનસ y, y અચળ છે આપણો અંશની અંદર, એક સિંગલ y છે એટલે આખું પદ અચળ થશે, એટલે માઇનસ 0, છેદની અંદર મિત્રો del f / del y, ધેટ મીન્સ y ની સાપેક્ષ x નું વિકલન, y f નું વિકલન, ત્યારે x અચળ લેવાનું, x અચળ એટલે અચળ ગુણાકારમાં આવશે, y ચલ છે એટલે x ગુણાકારમાં રહેશે, y નું વિકલન 1 થશે, પ્લસ y સ્ક્વેર નું y ની સાપેક્ષ એટલે 2y થઈ જશે મિત્રો, ત્યાં dy / dx નહીં આવે, એટલે 2y ઘાત આગળ એકાત ઓછી, y ની સાપેક્ષ છે, માટે tan x છે આખું અચળ પદ થશે એટલે 0 થશે, માઇનસ y માઇનસ 1 થશે, તેથી dy / dx ઇક્વલ ટુ માઇનસ y માઇનસ x સ્ક્વેર x છેદની અંદર x પ્લસ 2y માઇનસ 1, તો આ થયો આંશિક વિકલનની રીતે ગુણ વિધેયનું વિકલન, લાંબી રીતે જાતે ગણી લેવું, થઈ મિત્રો? ત્યાર પછી મિત્રો આપણે સાતમો દાખલો જોઈએ કે sin સ્ક્વેર y પ્લસ cos x y = π, sin સ્ક્વેર y પ્લસ sin સ્ક્વેર y પ્લસ cos x y ઇક્વલ π, એટલે આપણે ઇક્વલ π ની જગ્યાએ આપણે -π = 0 લખીએ, તો dy / dx મેળવો,
તો d / dx માં મિત્રો શું કરીશું આપણો સૂત્ર મૂકીશું જલ્દી મિત્રો બોલજી કયું સૂત્ર છે આપણો કે d / dx equal to minus del f / del x છેદ ની અંદર del f / del y તેથી d / dx equal to minus આવશે મિત્રો હવે del f / del x મતલબ y અચળ લેવાનો છે વિધેય નું x ની સાપેક્ષ મિત્રો sin square y આખું y નું વિધેય છે આખું અચળ થશે મિત્રો cos x y માં ખૂણા ની અંદર ચલ છે y અચળ છે પરંતુ x ચલ છે એટલે cos theta થયો cos theta નું વિકલન minus sin theta પાછું બે વિધેય નું સંયોજન છે cos અને xy cos નું વિકલન minus sin હવે xy નું વિકલન છે માં y અચળ છે x નું 1 થશે એટલે y ગુણાકાર માં રહેશે x નું 1 રહેશે minus pi નું 0 છેદ ની અંદર મિત્રો del f / del y that means y વેરિયેબલ છે x કોન્સ્ટન્ટ છે x રીમેન કોન્સ્ટન્ટ that means sin square y છે f y નું વિધેય છે એટલે sin square નું વિકલન થશે ઘાત આગળ એક ઘાત ઓછી પાછું સંયોજિત વિધેય છે ઉપર સ્ક્વેર છે નીચે સાઈન છે બે વિધેયનું સંયોજન છે એટલે ઘાતનું વિકલન પહેલા કરીએ ઘાત આગળ એક ઘાત ઓછી sin y નું વિકલન cos y પ્લસ cos x y પાછો cos ના ખૂણા અંદર x y છે એમાં y ચલ છે એટલે આ પદ છે એ ચલ થશે એટલે cos નું વિકલન minus sin x y પાછો ખૂણા નું x y અંદર x અચળ y નું 1 into x 1 તો એસી ચાદરૂપ આપીએ તો આ થશે dy / dx equal to minus minus y into sin x y છેદ ની અંદર 2 sin y cos y એટલે ડાયરેક્ટ થશે sin 2 y minus x sin x y આ થયું ગુણ વિધેય નું આંશિક વિકલન ની રીતે વિકલન મિત્રો